भावी जेतपुर तालुका में कोलियारी ग्राम पंचायत में सरपंच तथा तलाटीना 17 लाख भ्रष्टाचार में मनरेगा योजना में नवीन तड़ाव तेमज जमीन लेवलिंग ना काम में 2 कर्मचारियों ने सस्पेंड करवामां आव्या, जेमां सरकार द्वारा गरीबों ने रोजगारी मिली रहे ते आश्रय थी सरकार द्वारा मनरेगा योजना अमल में मूकी श्रमजीवी लोगों ने मजूरी आपी जे ते ग्राम पंचायत में तालुका कक्षाए थी विकास ना कामों करवाना होय छे, परंतु आ श्रमजीवीओना परसेवाना रूपया पण सरपंच तेमज नरेगाना भ्रष्ट कर्मचारीओ अने सरपंच भेगा मळी अने હોયા કરી જાય છે, પરંતુ ગામના જાગૃત યુવાનોએ ભ્રષ્ટાચારને ઉજાગર કરતા જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો હતો. જેતપુર તાલુકાના કોલિયારી ગામે નરેગાના કામમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ અત્રેની જિલ્લા પંચાયત કચેરીએ લેખિતમાં મળી હતી તથા આ અંગેની રજૂઆત ગ્રામજનો દ્વારા માન્ય પ્રભારી મંત્રીશ્રી સમક્ષ પણ કરવામાં આવી હતી. પરિણામે અત્રેની કચેરીએ એક ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવીને અમારા સહિત કોલિયારી ગામમાં અમે રૂબરૂ મુલાકાત લીધેલી હતી અને પાછલા લોકડાઉનના સમયગાળા દરમિયાન ગામમાં નરેગા અંતર્ગત જેટલા પણ કામો થયેલા છે તે તમામ કામોની રૂબરૂ મુલાકાત અમે લીધી હતી. આશ્ચર્યજનક રીતે પાછલા 2-3 મહિનામાં અંદાજિત 15-17 લાખ રૂપિયાનું ચૂકવણું થઈ ગયેલ હતું, પરંતુ સ્થળ ઉપર ચકાસણી કરતાં 1 પણ રૂપિયાનું કામ ત્યાં આગળ જોવા મળેલું ન હતું. આ સંદર્ભમાં વધુ તપાસ કરીને જવાબદાર તમામ ગ્રામ રોજગાર સેવક તથા ટેકનિકલ આસિસ્ટન્ટ જે નરેગા વિભાગમાં કાર્યરત છે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તથા તલાટી અને સરપંચશ્રી વિરુદ્ધમાં પણ અત્યારે ઇન્કવાયરી ચાલુમાં છે તથા આ અંગે જે પણ જવાબદાર હશે તે તમામ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. હાલમાં તપાસ ચાલુ છે અને તપાસમાં જેટલા પણ જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ શ્રી હશે એ તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ હાલમાં તમામ વિરુદ્ધ ચાલુમાં છે. એક વખત તપાસ પૂરેપૂરી પૂર્ણ થઈ ગયા બાદ જેટલા પણ લોકો જવાબદાર છે તે તમામની સામે અમે શિસ્તકીય કાર્યવાહી શરૂ કરીશું. સજાદ દોલતી, KTV ન્યૂઝ, પાવી, જેતપુર.